કોરોના મહામારીમાં કાણો દરના યુવાનો સેવા યજ્ઞ ઘણા વર્ષથી પ્રવર્તમાન. વડગામ તાલુકાના કાણોદર ગામ સેવાને એકતા માટે જાણીતું છે અને નાત જાતના ભેદભાવ વગર હર હંમેશ પ્રેરણાદાયી બની રહ્યું છે. આજ ગામના નવયુવાન પ્રકાશભાઈ ધારવાકી, જેઓ સેવાના આશ્રયથી હાલ વકીલાતનો વ્યવસાય કરે છે અને આર્થિક ભીંસ હોવા છતાં પણ સેવાયજ્ઞ સતત ચાલુ રાખ્યું છે. હાલની પરિસ્થિતિમાં તેઓ સરકારશ્રી તરફથી મરેલ ગૌમાંથી તેમના પરિવારના સભ્યો સાથે મળી અબોલ પશુ અને વનવાનર રાજ માટે રોટલી બનાવી નવી પ્રેરણા આપી છે. તેમજ આ કોરોના મહામારીમાં તેઓ કણોદર તથા આસપાસના ગામના ડાયાલિસિસ રેગ્યુલર ચેકિંગના દર્દીઓને વિનામૂલ્યે લાવવા મૂકવાની સેવા પૂરી પાડે છે. આ અગાઉ તેઓ છેલ્લા ઘણા સમયથી સરકારની તમામ યોજનાઓનું કામ બપોરે 1-3ના સમયમાં કોર્ટ સંકુલમાં વિનામૂલ્યે કરી આપે છે અને તે માટે થતો પરચુરણ ખર્ચ પણ પોતે જ કરે છે. રક્તદાન, શિક્ષણ, સહાય અને આરોગ્યને લાગતી સેવાઓ માટે છેક અમદાવાદ સિવિલ સુધી પણ જાય છે અને તેમના યુવાન મિત્રોની મદદથી કોઈ અધિકારીઓ રાજકીય લોકોની સહકારથી આ પ્રકારની મદદ કરતા રહે છે. વધુમાં તેઓ તંત્રનો આભાર માનતા જણાવે છે કે મારા જેવા સામાન્ય વ્યક્તિને પાસ આપી અધિકારીઓએ મને આ સેવાનો અવસર આપ્યો છે. તમામ પોલીસ, આરોગ્ય અને સ્વયંસેવકોનો આભાર માન્યો હતો અને પ્રધાનમંત્રીના તમામ નિર્ણયો દેશના હિત માટે છે અને એમાં સહકાર આપવો જોઈએ એવું જણાવ્યું હતું. સેવાની આવી ઉદાર ભાવના રાખનાર આ યુવાન વકીલ ઉદાહરણ સમાન છે. અશોક રાણાવાસિયા, ZSTV વડગામ.